Full disclosure, the Comedy Factory are the entertainment partners for the Gujarati film Hellaro. ये नो मतलब ये वो नहीं कि हमें पिक्चर नो honest review नहीं आपी है. હેલો એવરીવન, હું અત્યારે છું ગાંધીધામમાં. ગઈકાલે હું અહીંયા એક કોર્પોરેટ શોમાં આવેલો અને તમને બધાને જ ખબર છે કે કોર્પોરેટ શોઝ કેવા જાય છે. એક ઇમ્પ્રોમ્પ્ટુ ટ્રીપ આજે સવારે કરી દીધી છે મેં. ઇટ્સ 6:40 AM એન્ડ આઈ એમ ગોઈંગ સમવેર સ્પેશિયલ, બટ ઇટ્સ ગોન બી વેરી એક્સાઇટિંગ. આર યુ એક્સાઇટેડ? આઈ એમ એક્સાઇટેડ. લેટ્સ ગો ધેર. સો વી આર હિયર. આયુષ, હાઉ આર યુ? હેલો, હાય. તમે બસ થી આયા કેવું રહ્યું? બસ જે પાછળના બે ટાયર વાળી સીટ હોય છે એના ઉપર ઉમટો ઉમટો આવ્યો, તો દરેક ટર્ન દરેક પંપ ઉપર મને ફીલ થયું કે મારી બોડી કેટલી છે અને બસ કેવી છે. બોલો બોલો બાપુ, આવો આવો આવો. મનન કેમ છો? ભાઈ આજે હેલારો નું ફ્લેશબેક કરવાનું છે આપણે. રેડી? આયુષભાઈ ને જોઈને જ ફ્લેશબેક થઈ. ચલો લેટ્સ ગો ગાઈઝ. Place Hellaro movie, you know, set, it's still intact, it's still here, it's looking beautiful. I am really now looking forward ke aa set mare ave movie ma jo che jethi connect kari shaku ke oh aavu che. Agar tame aa direction ma 15 km straight jao to Pakistan aavshe. Arnab Goswami knows a lot of people jene Pakistan javani zarur che, to Arnab, this is the way. But this is the place ke ja the national award winning film નું શૂટિંગ થયેલું. કેટલી મહેનત લાગી છે આ પિક્ચરની પાછળ તમને આઈડિયા જ નથી, કારણ કે સ્ટોરીઝ પતી જ નથી રહી. આયુષની નોન સ્ટોપ ચાલે છે કે ભાઈ આવું કર્યું તેવું કર્યું. આટલું કન્વિક્શન લેવલ હોવું કે આવા એકદમ બંજર જમીન પર હવે આખો સેટ ઊભો કરવો અને કેટલી બધી હાર્ડશિપ્સથી ફેસ કરીને પછી એ લોકોએ આ ઊભું કર્યું છે અને આટલું બધું એક્ઝિક્યુટ કર્યું છે. ફેબ્રુઆરી મેં એક્ટર્સ કો યહાં પે લેકે આયે થે બસ ભર કે, ફીમેલ મેલ દોનો કાસ્ટ કો લેકે આયે થે. હા, તબ યે જો ભૂંગે હૈ ઇનકા હી લુલી પણ હો રહા થા, તો જૈસે હી બસ મેં એક્ટર્સ ઉતરે, જો ભી ફીમેલ કાસ્ટ થા ઉનકો બતા દિયા ગયા તુમ્હારા યે હૈ તુમ્હારા યે ઘર હૈ. ઉન્હોને વહાં પે જો બહેને લીપણ કર રહી થી ઉનકે સાથ બેઠ કે શિદ્દત સે 2 ઘંટા લીપણ કિયા હૈ ઓર ફિર વો મટકા લેકે કેસે ચલતે હૈ, મતલબ એ શું ટેવો હોય શું એમની દિનચર્યા હોય એ બધી જાણી અને એ મહેનતના પ્રમાણે એમને નેશનલ એવોર્ડ મળી ગયો. પેરેલલ યુનિવર્સ, બધા ભાઈઓ બેટ અને બોલ બાજુમાં ચાલુ, એ લઈ ગયા એ રહી ગયા. લાસ્ટ લાસ્ટ કે દિન મેં એસા હુઆ કે અબ અગર સુબહ 3 બજે કોસ્ટ્યુમ મેકઅપ યહાં પે હોગા તો એક ભૂંગે મેં તો હોગા નહીં, લોગ હી ઇતને હૈ કે 5-6 ભૂંગે તો સર્વિસ મેં લગ જાયેંગે, તો બધા ભૂંગામાં આપણે સર્વિસ લાઇટ્સ મુકાવડાવી જેનો કનેક્શન નીચે રેતની અંદરથી બધા વાયરો જાય અને બધા ભૂંગામાં બલ્બ્સ છે અને બધાનું આઉટ કનેક્શન ત્યાં પાછળ જે જનરેટરમાં જાય. સો આ જગ્યાથી જ્યાં હેલરોની આખી ટીમ રોકાઈ હતી ડ્યુરિંગ ધ શૂટ, જે એક્ચ્યુઅલ શૂટ લોકેશન છે એનાથી ખાલી 10 કિલોમીટર દૂર, 12-13 કિલોમીટર, 20 મિનિટ લાગે. લગભગ 250-300 લોકો રહેતા હતા એટ અ ટાઈમ, વિચ વોઝ ઇનસેન. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, મારી પાસે સાંભળશો. હેલારો ઇઝ સેટ ઇન 1975. કચ્છ ગામની એક લોક કથા છે. કઈ રીતે એ જમાનામાં સ્ત્રીઓ પર પુરુષો પિતૃતંત્ર જમાવતા હતા એની વાત છે. પિતૃતંત્ર એ પિક્ચર જોયા પછી આપણું ગુજરાતી શબ્દ ભંડોળ સુધરી ગયું છે બોસ. હા યાર, નવા શબ્દો શીખવા મળ્યા અને એવા ઘણા શબ્દો જેનો વપરાશ આપણે નિયમિતપણે નથી કરતા એ પણ શબ્દો ડાયલોગ્સમાં સારી રીતે લેવામાં આવ્યા છે. પણ એક શબ્દ મેકર્સ અને પ્રોડ્યુસર્સ ને બહુ ભારે પડ્યો. આજકાલ લોકોની લાગણીઓ છે ને બહુ ડભોઈ જાય છે, ડભોઈ નહીં દુભાઈ જાય છે. હા એ જ, હવે દુભાઈ જાય છે. અલ્હાબીબી, અત્યાર સુધી તમે મૂવીના ઘણા બધા વખાણ સાંભળી લીધા છે પણ મૂવીના અંદર એક કોન્સ્ટન્ટ બોલી નથી, એટલે એક્સેન્ટ્સની એક ખીચડી છે. મારા હિસાબે અગર એક કચ્છી બોલી હોત ને તો મજા આવી હોત. બે ક્રિએટિવ લિબર્ટી નામની વસ્તુ હોય કે ના હોય દોસ્ત, જ્યાં સુધી હિસ્ટ્રી અને ફેક્ટ સાથે છેડખાની નથી થતી ને ત્યાં સુધી બધું બરાબર છે. અને છે ને, તારે અગર જોવું હોય ને અગર ઓથેન્ટિસિટી ને બધું, તો બેંગોલી સિનેમા જઈને જુઓ, ત્યાં એકલા જુઓ રે ઓપા.
એક્ચ્યુઅલી દરિયા વાત હું સહેમત છું, ઇટ મેક સેન્સ. એ તું સહેમત ના હોત ને તો તારું હિજરત કરાવી નાખતી. એ તારી પણ વોકેબ્યુલરી તો સુધરી ગઈ ને. મને ખબર પડે છે બધું ગુજરાતીમાં. તને જે તે ગેમ ઓફ થ્રોન્સ ને મની હાઈસ્ટ ને બ્રેકિંગ બેડ ના બધાને લેવા ગમે છે. એટલે રિવ્યુઝ લે. હવે હું છાતી ઠોકીને કહી શકું છું બોસ કે મારી ભાષામાં એક એવી પિક્ચર આવી છે કે તારા જોર્જ આરઆર માર્ટિન થી લઈને જુલિયન ગિલિગન થી લઈને એકતા કપૂર બધાને જોવી ગમશે. હા હવે મને પણ મૂવી ગમી છે, પણ એક બે ઓપિનિયન હોય શકે આવા. ગુજરાતી લોકો વર્લ્ડ લેવલ પર ગયા છે બોસ. હવે ગુજરાતી સિનેમા પણ વર્લ્ડ સિનેમા લેવલ પર જશે. તું જો જો ટોપા. જોયું, ત્રણ વાર જોયું, ત્રણ વાર મેં. વાગ્યો રે ઢોલ ભઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. આવા ગરબા કરીશ ને યુનાઇટેડ વે, શું શેરી ગરબામાં બી કોઈ આણી દે બકાત કર નાખશે ટોપા. અત્યાર સુધી ગુજરાતી મૂવીઝમાં ગરબા એ માત્ર એક સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા છે. પણ બોસ આ મૂવીના અંદર ગરબા મેઇન હીરો છે. મેહુલ સુરતીએ ટોપ ક્લાસ મ્યુઝિક કમ્પોઝિશન કર્યું છે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે. ભાઈ મેહુલ સુરતી નામ છે પણ સુરતી માંજાની જેમ આપણા ઇમોશન્સની જે ખેંચ મારી છે અને લિરિક્સ પણ જોરદાર છે બોસ. પિક્ચર જોયા પછી લિરિક્સનો ઇમ્પેક્ટ 100 ગણો વધી જાય છે. મજા પડી ગઈ બોસ. એક્ટિંગમાં યંગ એક્ટર્સથી લઈને ઘડાયેલા એક્ટર્સ બધાએ ફર્સ્ટ ક્લાસ કામ કર્યું છે અને આનો ઘણો શ્રેય અભિષેક શાહ જે ડિરેક્ટર છે એમને જાય છે. કારણ કે વર્ષોથી થિયેટર પણ કરે છે અને સાથે સાથે ગુજરાતી ફિલ્મ્સ માટે કાસ્ટિંગ પણ કરે છે. ખાસ મને પણ આ પિક્ચરમાં એક રોલ મળ્યો હોત. સિનેમેટોગ્રાફી ગજબ, આર્ટ ડિરેક્શન અદ્ભુત અને આ પિક્ચરનું ક્લાઇમેક્સ ગુજરાતી ફિલ્મ્સમાં અત્યાર સુધીનું બેસ્ટ ક્લાઇમેક્સ રહ્યું છે. જે રીતે પ્રતિક ગુપ્તા એડિટર જે છે એમણે દરેક બીટ સાથે મ્યુઝિક સાથે સીનને મેચ કર્યો છે, એનાથી ખબર પડે છે કે પોસ્ટ પ્રોડક્શનમાં એટલી જ મહેનત અને એટલો જ સમય લીધો છે જેટલો એમણે સમય લીધો હશે પ્રી પ્રોડક્શનમાં. બિગ સ્ક્રીન અને દરેક ગુજરાતી આ પિક્ચર જોવી જ જોઈએ. સૌમ્ય જોશી ના ડાયલોગ જે તો મારી આખી જિંદગી બદલી નાખી બોસ. આપી દીધું મન 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 તો ઇન્ક્રીમેન્ટ આપી દીધું મન 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 તો મને તમને પ્રોજેક્ટ રિપોર્ટ મેલ કરવાની હતી ને. હા મેલ કર્યો કે નહીં? હા કરી દે ને મન માન મન માં. અને કાલથી હું ઓફિસ આવીશ મન માન મન માં. એ અહીંયા તો બ્રેડ બોલ ગિવ્સ યુ વિંગ્સ. સિંગડા ફૂટ્યા હોય કે પાંખ જાતે કાપી નાખજે, હું કાપીશ તો વધારે દુખાશે. સિક્યોરિટી દૂધ લાવવાનું કીધેલું ક્યાં છે? અહીંયા જ ક્યાંક હશે. દૂધ 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 દૂધ. મમ્મી પણ તું તો મોડેથી આવવાની હતી ને. મમ્મી આવે નહીં, મમ્મી હોય. નકામો સાવ પપ્પાને કહું છું ભરે. માવડી બગડી. મર્યાદાથી મોટું બીજું કઈ નહીં. લૂંટવાનું ના હોય ધોવાનું હોય. પાણી
ગુજ્જુસમાં ગુજરાતી મૂવીનો રિવ્યૂ નથી આપ્યો અને ફોર્ચ્યુનેટલી એન્ડ સરપ્રાઇઝિંગલી હેલારો ઇઝ નોટ જસ્ટ ફોર ગુજ્જુસ બટ ફોર એવરીવન ટુ વોચ. ડોન્ટ મિસ ઇટ ઇન થિયેટર. હવે અત્યાર સુધી આપણા વધારે પોપ્યુલર થયું છે પણ આ અમારો છેલ્લો રિવ્યૂ છે. આઈ સપોર્ટ. ક્યાં સુધી લોકોના રિવ્યૂ આપતા રહેવાના યાર? હવે અમે કંઈક બનાવીશું એના પછી લોકો અમારા રિવ્યૂ આપશે તો કંઈક મજા આવે. પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ કોમેડી ફેક્ટરી. નવીનતા નવી વસ્તુઓ #બધું જ કરીશું #ફોર ગુજ્જુસ. આવતી રહીજે જતી રહીજે બધું થઈ ગયું છે બોસ.